મૌલીપુરમાં બાળકનું અપહરણ બાદ તેનો મૃતદેહ મળી આવ્યું હતું, જેના હત્યારા કાકાની ધરપકડ કરવામાં આવી છે. વિસનગર ડીવાયએસપીની ટીમે ઘટનાના 24 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મોહમ્મદ અખલાક નામના બાળકના પિતાના ઘરની સામે જ તેના કાકાએ જ તેની હત્યા કરી છે. પોતાના બાળક કરતા મોહમ્મદ અખલાક શારીરિક રીતે તંદુરસ્ત હોવાથી તે ઈર્ષા તેને થતી હતી, જેના કારણે આરોપીની પત્ની ઘરમાં ઝઘડા કરતી હતી અને આ ઝઘડાથી કંટાળી અને આરોપી કાકાએ મોહમ્મદ અખલાકને પાણીની ટાંકીમાં નાખી દીધો અને ત્યારબાદ જમીન ઉપર પટકીને તેની હત્યા કરી રાત્રિના સમયે મૃતદેહ ઘરમાં રાખ્યો. આખી રાત બાળકનો મૃતદેહ ઘરમાં રાખ્યા બાદ સવારે પોતાના જ ઘરની પાછળ મૃતદેહ ફેંકી દીધો. ખૂબ જ શર્મસાર કરી નાખે એવી આ હરકત સગા કાકાની બહાર આવી છે, કારણ કે પોલીસે આરોપી કાકાની અત્યારે ધરપકડ કરી છે. પોતાના જ ભાઈના દીકરા કે જેને ઈર્ષ્યામાં મોતને ઘાટ ઉતારી દીધો છે. આ તપાસ દરમિયાન તારીખ 2/6/19 ના રોજ સવારના સુમારે આ ગુમ થનાર બાળકની લાશ મળતા અને પોલીસે તેમાં આઈપીસી કલમ 302 ખૂનનો ઉમેરો કરી તપાસ શરૂ કરતા, જે મકાનની પાછળથી આ ડેડ બોડી મળી હતી તે મકાનમાં તપાસ તજવીજ કરતા કેટલાક સહાયોગી પુરાવા તે મકાનમાંથી મળી આવતા, આ મકાન માલિક અકબર અલી કમર અલી બલ્યાની પૂછપરછ કરતા તેણે આ ગુનો કબૂલ કરેલ હોય તેની આ ગુનામાં અટકાયત કરવામાં આવેલ છે. તે મજબૂત છે અને આપણો છોકરો ઘણો અશક્ત છે અને માર ખાય છે, જેથી આમ પત્ની એને ચડાવતી હતી, જેથી આ ખુન્નસમાં આવી જતા અને ઘણા દિવસથી આ ટેન્શનમાં હતો અને એમ એકદમ આક્રોશ આવી જતા આ બનાવ બને છે. તેજસ દવે આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી તેજસ, જે પ્રકારે સંબંધોને શર્મસાર કરે એવી આ ઘટના છે, સગા કાકા જ હત્યારા નીકળ્યા છે પોતાના ભાઈના બાળકના, શું છે સંપૂર્ણ મામલો અને હવે શું કાર્યવાહી થશે? એક શર્મસાર ઘટના કહી શકાય તેવી વડનગરના મૌલીપુર ખાતે સામે આવી છે. ગત 1 તારીખના રોજ જે છે તે 3 વર્ષના બાળકનું અખલાક જે છે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે છે તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પણ અપહરણની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. ત્યારબાદ ગત 2 તારીખના રોજ જે છે તે તેના સગા તેના જે કાકા છે તેના ઘરની પાછળના ભાગેથી બાળકની લાશ મળી આવી હતી. ત્યારબાદ પોલીસને જે શંકાના દાયરામાં જે આ કાકા હતા તેને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન જે છે તે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને કહી શકાય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં કાકાએ પોતે જે છે 3 વર્ષના બાળકને પાણીની ટાંકીમાં નાખ્યા બાદ મૃત મારી નાખ્યો હતો. ત્યારબાદ તેને બહાર નીકાળીને પછાડીને તેને જે છે તે ઘરની પોતાની દિવાલની પાછળ નાખી દીધો હતો. ત્યારબાદ જે છે તે પોલીસે હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને જે છે તે આરોપી કાકાની હાલમાં અટકાયત કરી દીધી. જી આભાર તેજસ સમગ્ર માહિતી બદલ. તો પોતાના સગા ભત્રીજાની હત્યા આ કાકાએ કરી છે.